રવિવાર, તારીખ 27 નવેમ્બર 2011, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. વચનામૃતની કથા, વક્તા શ્રી રમેશભાઈ દવે. જન્મ્યા કૌશલ દેશ વેશ ભટનો, વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના પહોરમાં વિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળી પાક બાંધી હતી, ને તે પાકને એક આંટે કરીને બોકાની વાળી હતી. ઠંડી હોય ને, ઠંડી એટલે બોકાની વાળી. ને તે પાક ઉપર ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સહજાનંદ સ્વામી મહારાજની જય. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે? પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું, પણ સમાધાન ન થયું. કોને પ્રશ્ન પૂછ્યો? મહારાજ વાત પાછી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે? પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું, પણ સમાધાન ન થયું. બહુ પોસિબલ છે. બ્રહ્માનંદ સ્વામી સ્નેહ ઉપર કેટલાય કેતો ન રહેતા છે, પણ મહારાજ પાસે ઉત્તર કરાવો એટલે આવી રીતનો જવાબ દે, ઊંધો જ જવાબ દીધો. વૈરાગની વાત કરી નાખ્યો. મહારાજ તો વૈરાગ થયો. જે વૈરાગ આચરે છે એ હજી દેહભાવમાં વર્તે છે. બ્રહ્માનંદ સ્વામીને દેહભાવ તો હતો જ નહીં. શું હતું એમનામાં? ઘોડા ઉપર થાપો મારે અને નિષ્કામ થઈ જાય ઘોડો, પશુ, એને સ્નેહની ખબર ન હોય. પણ મહારાજ પાસે અમુક ઉત્તર કરાવી પરમાનંદ શ્રીએ, તમે શું કહો છો સ્નેહ વિશે? સામો પૂછે તો મારા નાય પાડી દે, તમે અત્યારે બીજી વાત કરો. તો એને પૂછ્યું છે એટલે આડો જવાબ દીધો. જાણી જોઈએ પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું, પણ સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તમને તો સ્નેહની દિશ જ જડી નહીં. કેટલો સ્નેહ હતો મહારાજને અને બ્રહ્માનંદ સ્વામી સખા હતા, મિત્ર હતા. અને જે કંઈ કામ કઢાવવું એ આનંદ સુરાખાચાને કહેતા બધા મોટા મોટા સંતોએ, કારણ કે છૂટથી બોલી શકતા. મારા આવો ઉત્તર મુક્તાન સ્વામી ન દે, ગોપાલ સ્વામી ન દે, એને મારા દાસત્વની ભક્તિ હતી. આ સખાવ આવ્યા હતા એટલે જાણી જોઈને હું તો જવાબ દઈશ. ચાલો, દિશ જ જડી નહીં મારા ને, શું એ ખબર જ નથી તમને? એને ખબર ન હોય બને. અને તમે જે પિંડ બ્રહ્માંડની પિંડ બ્રહ્માંડથી નિષ્પૃત રહેવું તેને સ્નેહ કયો, એ સ્નેહનું રૂપ નહીં, વૈરાગ છે. એ તો વૈરાગ્યનું રૂપ છે. અને સ્નેહ તો એનું નામ, જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય. અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે
એટલો તેના સ્નેહમાં ફેર છે. હવે આ આત્મજ્ઞાની જીવ હોય એને સ્નેહ તો થયા જ નહીં, શેના ઉપર સ્નેહ કરે? નિરાકાર ચૈતન્યને માને છે, સ્નેહ કેના ઉપર કરે? દે આર એવોઇડ ઓફ ધીસ ટાઈપ ઓફ ફિલિંગ. આપણે મૂર્તિ પૂજા માને છે, સાકારમાં માને છે, એટલે મહારાજમાં હેત થાય, મહારાજની સ્તુતિ થાય. એટલે ચૈતન્યવાળા એકલા પ્રકાશ એમાં સ્નેહ કેમ થાય? એટલે જે કોઈ એની સાધના છે એ મૂળ પુરુષ સુધીની જ છે, અને મૂળ પુરુષનો પ્રકાશ એને જે આત્મા કહે છે. આ પ્રૂફ થઈ ગયું છે, એથી ઉપર ગયા જ નથી. અક્ષરાતીત શબ્દાતીત ત્યાં સુધી કોઈ જાય કેમાં સ્નેહ કરશો તમે? એક સામે વ્યક્તિઓ એમાં સ્નેહ થાય, એકલા પ્રકાશમાં શું સ્નેહ કરશો તમે? અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે. અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કોઈ ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાખે ને જેવું વસમો લાગે, અથવા કપાળમાં બળબળતો ડામ દે ને તે જેવો વસમો લાગે, તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે. એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિશે પ્રીતિ છે એમ જાણું, અને તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાય આવશે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, જેવી દ્રઢ પ્રીતિ ભગવાનને વિશે થાય તેનું શું સાધન છે? એક તો ભગવાનને ઓળખવા જોઈએ, પછી જેવા છે એવા, પછી ભગવાનનું નિર્ગુણ ને સગુણ બે સ્વરૂપ. કદાચ સામાન્ય ભક્તને આ ખબર ન પડે, નિર્ગુણ સગુણમાં ન જાય તો શું ધાર્યું હોય તો નહીં ભગવાન લાગે, એ સંદર્ભમાં પ્રશ્ન છે. કેટલાય માણસો હતા મહારાજમાં સ્નેહ કેને થાય? જે નજીકમાં આવ્યા હોય એને થાય, સ્નેહ થાવ સહેલ છે. 18 વર્ષ થઈ ગયા એના સ્વરૂપમાં સ્નેહ કેટલાને છે? અત્યારે ભક્તિ કર્યા કરે છે. નિષ્કાળ સ્વામીને કોઈ કીધું, મહારાજને મુખારવીન કેવું છે? ચિત્તા આકર્ષક છે. કારણ કે તમે મુખારવીનની ક્યાં વાત કરો છો? એક કોઈ એક અંગેના દર્શનીય છે, એક કોઈ એક અંગ મહારાજના આપણું ચિત્ત ચોટી જાય એવા છે. હવે એને એ લાગતું હતું, તો પૂછવાવાળે નહોતું લાગતું તો એ પૂછ્યું ને. શું જાણ્યું હોય તો ભગવાનમાં સ્નેહ થાય, દુઃખમાં રક્ષા કરે છે એટલે સ્નેહ થાય, આપણી મનોકામના પૂરી કરે છે એટલે સ્નેહ થાય, પ્લસ ક્વોલિટી કઈ આ છે એટલે છે. સૌથી પહેલા આપણે કોઈ જોયા નથી મહારાજ, મનુષ્ય દેહમાં હતા ત્યારે, અત્યારે જોઈ છે રોજ ઊભા છે, અહીં ઊભા ચારે બાજુ છે. એક 17 વર્ષનો છોકરો એના ગુરુ પાસે માગી લે કે તમારા ભક્તોના દુઃખ મળે, તમને સ્નેહ નથી થતો કે આપણા વતી? હજી 1000 વર્ષ પછી કોઈ જન્મશે એનો ભક્ત હશે, એના દુઃખ એને માગી લીધા છે. મોટી ક્વોલિટી છે. ધ એજ ઓફ 17, હું તો ગાદી ઉપર બેસી જ નહીં, કારણ કે એ બધી લપમાં મારે પડવું નથી. ધર્મન સ્વામી કે અમે બધા નક્કી કર્યું ને, અમારે ઈચ્છા થઈ કે તમે જ બેસો ગાડી. અને રામાન સ્વામી કીધું કે તમારે ભગવા પહેરવાની જરૂર નથી, હરિભક્તો હેતથી જે ઘરેણા લાવે તમે ગ્રહણ કરજો, કારણ કે જેમ તમે ગ્રહણ કરશો એમ એ સુખી થશે અને એનો મોક્ષ થશે. રામાન સ્વામીને આજ્ઞા આપી આ મહારાજે ભગવા પહેર્યા જ નથી ક્યારેય, પરમિશ્રણ તાળે ભગવાન હતા પહેર્યા. હું એને કોણ, એના ગુરુ કોણ? રામાન સ્વામી તો એક વ્યવહાર માત્ર છે ને ગુરુ કહેવાના, બાકી ધ્યાન પછી એનું જ કરતા હતા. તો આ મોટો એક મુદ્દો છે સામાન્ય માણસો,
શાસ્ત્ર વાંચીને તમે પંદ પુરાણ વાંચો, છંદ પુરાણ વાંચો, એ બધા પુરાણ વાંચી એમાંથી જ તારણ કરો તો કેદી વાર આવે? ગજબ છે, મોટી વાર. ક્યારે તમે સ્નેહ કરી શકો એમાં? આ તો એક હોય કે સમજવું જોઈએ ને કે આપણા બધાને પ્રારાધને માગી લાવીને હાથમાં જો કટોરો લેખ હોય ભીખ માગ્યો તો હું માગું અને એને માગી છે ભિક્ષા. સારંગપુરમાં ખૂબ વરસાદની હેલી આવી, સંતો તો જઈ ન શકે ત્યારે ભિક્ષા માગીને પૂરું કરતા હતા. સંતોનો એવું રસોઈ કોઈ નહોતું દેતો કે ચાલો આજે મહાસભા છે રસોઈ કરી નાખો, કે આજે તિથિ છે તો રસોઈ, મહાપ્રસાદ જેવું હતું જ નહીં ત્યારે. હતું નહીં એટલે મહારાજે આજ્ઞા કરી હતી કે જી અનાજ થાય એ ભેગું કરો, સાબરમતીમાં કોઈ નદી હોય એમાં ધોઈ નાખો, પછી સૂકવીને દળી નાખો, બધા એમાં ચોખાએ હોય, બાજરો હોય, ઘઉં હોય, દળીને એના રોટલા કરીને ખાતા એક જ ટાઈમ. આ બધાને સ્નેહ હતો. જેમ લિબરેશન આવતી જાય એમ એમ આ સ્નેહ ઓછો થતો જાય. આજ કેટલાને સ્નેહ છે સ્વામિનારાયણના સ્વરૂપમાં? બહુ ઓછા. તો સ્નેહ એટલે એના વિના રહેવાય નહીં, એ સ્નેહ. પ્રેમ સખીને આઘાત લાગી જતો મહારાજ ગાય ત્યાં, એને કાંઈ ઘોડા નહોતા દેતા. આજ જે હોય તો પ્રેમાનંદ સ્વામી કદાચ આજ આવે તો સૂનું શું કરી નાખે હરિભક્તો, કારણ કે આ સત્સંત જ્યાં સુધી સંતોએ ભિક્ષા માગી જોયા ત્યાં સુધી બધો વ્યવહાર ચોખ્ખો હતો. જ્યાંથી થાળ બંધાઈ ગયા ને પછી જેમ જેમ હરીફાઈ કરતા ગયા, ઈર્ષા થવા માંડી, તો ધર્મ અટકી ગયા. સામાન્ય ધર્મ, બાકી ભલે નહીં 5 વાગે ઉઠીને માનસી પૂજાથી માંડીને બધી આરતી સુધી કરતો હોય, પણ સામાન્ય ધર્મ ચૂકી ગયા. મહારાજે ભિક્ષા માગી. સંતો કહ્યા હતા વરસાદમાં તમે ક્યાં જશો સારંગપુરમાં? લાવ હું લ્યા. પોતે ગયા દયા પ્રભુની ધર્મની જય. એને તો ઓલા વાણિયાનું કલ્યાણ કરવું છે, ભલે એટલે ગયા એ, પણ એને ભિક્ષા માગી છે જેના પગમાં 64 સિંહ હતા, જેને દેવતાઓ પણ દર્શન નથી કરી શકતા. મહામુનિના ધ્યાનમાં ના આવે એ રે સામળિયોજી મુજને બોલાવે. ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેસાની જાગીજો. આવાને નથી મળતું એના સંત માર્થેને ભિક્ષા માગે. આ એની મોટાઈ છે. હેત કેમ નથી થતું? એની મોટાઈ વિચારમાં જ નથી આવતી. ભગવાન છે એટલે મૂકી દીધું, આમ આમ કરીને આમ લગાડી દીધા આગે. નોટ ધેટ, એક કોઈ એક ક્રિયા મારા વાણિયા ને ત્યાં ગયા મારા ભલાઈ કીધું 24 થઈ ગયા, ત્યાં 24 હતા રણિયા હતા એને ત્યાં ગયા કે લાવો અમારા સાધુ ભૂખા છે, એટલે 24 થઈ ગયા અમારા. સાંજ પડી પછી કાંઈ ખવાય, અરે મહારાજ કે ભૂખા સંત સુઈ જશે, એક ટાઈમ જમે છે. 24 થઈ ગયા. મહારાજ કે ઓલો ડબ્બો પડ્યો છે કે એમાં કે લાડુ છે મેથી નહીં આપો. અરે કેમ ખબર પડી ગઈ? ક્યાં ડબ્બો જો એમાં જુઓ. બોલો કે એમાં કાંઈ નથી, જો જો જુઓ તો ખરા, ડબ્બો ભરેલો હતો. પાંડે લીલા કરી ત્યાં એમાં નાખતું હતું ને બે ચાર દે હતા, કે ભિક્ષામાં કેટલું દેવાય? ઠેબું મર્યું પોતે બધો ડબ્બો પડી ગયો, હવે અભરાઈ ગયો. ઓલો વાણીઓ પાછું નથી, લઈ જાઓ બધું. સંતોને આવી રીતે એને ખબર. હવે આ એની આ હોશિયારી કેવી, શું કેવી મહારાજ જાણી જોઈને તોફાન. એના એ તોફાનમાં એ જ થવું જોઈએ ને, આપણે સ્નેહ થવો જોઈએ ને. એ ક્યાં વાત છે? સંતોને કહ્યું આજે ક્યાંય રોટલા બોટલા રહેવા દો, આજ બધા લાડુ જમો, અવડો મોટો ડબ્બો હશે બધું ઠેલવી નાખ્યો, અડી ગયા પોતે. હવે આ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન ઓલો વાણીઓ તો આરો ઢૂંઢ્યો હોય એ એ પાછો ચોખ્ખો હોય ને કે હવે અભડાઈ ગયો, તમે લઈ જાઓ આખો ડબ્બો લઈ આવ્યો. કેમ સ્નેહ નથી થતો? એની હરેક લીલા દરેક વાત જુઓ તો ખબર પડે કે સ્નેહ કેવો. મુકાય નહીં એક મિનિટ. આપણે કોઈ નહીં એના લીલા ચરિત્રો વાંચ્યા નથી, સત્સંગી જોઈને વાંચ્યું છે, જબરજસ્ત ગ્રંથ છે. એની પાછવાડનો સંદર્ભ મહારાજનું વર્ણન છે, એની લાઈફની આખી જર્ની છે સત્સંગી જીવન. એટલે
અને સતાનંદ સ્વામી કીધું છે, એક વાર સત્સંગી જીવનનો પાઠ કરશે સવારથી સાંજ સુધી આને આ દેહ. પણ 16 અધ્યાય 17,000 શ્લોક થી ઉપર શ્લોક આવું કેદી થાય? સવારે 4 વાગ્યાથી મંડવો, સંસ્કૃત આવડતું એ નથી, અને રાતના 2 વાગે ત્યારે સત્સંગ જીવન પરાણ પૂરું થાય. આ ચેલેન્જ એક્સેપ્ટ નથી, કોઈ વિચાર જ નથી કર્યો કે હાલો સત્સંગ જીવન વાંચી નાખીએ, એક દિવસ તો કાઢીએ. કારણ કે સ્વરૂપ હેત નથી, સ્નેહ એટલે બહુ અઘરી વાત છે. હાલો પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, જે એવી દ્રઢ પ્રતિ ભગવાનને વિશે થાય તેનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્પુરુષનો પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું. શું કામ છે? સત્પુરુષને સ્નેહ છે ભગવાનના સ્વરૂપમાં, કારણ કે જોઈ ગયા છે, એને આ બધું જ્ઞાન થઈ ગયું છે, એને અનુભવ થઈ ગયો છે. અને અમુક સત્પુરુષો જે મહારાજ વખતમાં, તો મહારાજ સાથે જ આવેલા હતા, એ સાધન કરીને સત્પુરુષ નહોતા થયા, અવતરું હતા એ. એટલે આવાના સાથે રહે તો એના ગુણ આપણામાં આવે, એ તો સ્નેહ થવાના ઘણા મેં કીધા ને હમણાં, બધા સ્નેહ થવાના છે, તો કેટલાને એવો અનુભવ થાય. પણ સત્પુરુષ નારાયણભાઈ જેવા એવા કોઈ સંત મળી જાય, એના એના અરે હેત કરીએ, એની રુચિ મારી, તો એ તો કાયમ મારા વ્યતિરેક સ્વરૂપે એમાં હોય. એમ કરતાં કરતાં એની જે હેબિટ્સ હોય એ આપણી હેબિટ્સ પડતી જાય, પછી એનો સ્વભાવ હોય, એનું ઉદારપણ હોય, એનું નિસ્વાર્થ ભાવના હોય. આવા સત્પુરુષનો સમાગમ કરીએ તો દરેક ભેગા થઈને, ભેગા એ સત્પુરુષ નહીં, સત્પુરુષ એટલે તૃણની ઝૂંપડી હોય, ફાટેલ ગોદડી હોય, ને બ્રહ્મની સંતો હોય, એવા સંત જે મહારાજને ધરી રહ્યા હોય, એના હારે જો એના હારે ભાગીદારી રાખીએ, એટલે એના સુખમાં સુખ દુઃખમાં આવું એના હારે કરીએ તો થાય, ત્રીજી રસ્તો છે એ ગોતી કાઢો સત્પુરુષ, અને લગાવો હેત એમાં તો થઈ જાય. તો આપણે સત્પુરુષનો સમાગમ અડધો કલાક કલાક માટે કરીએ, ક્યાંક આવ્યા એક તો સૌથી પહેલાં તો કોઈને સત્પુરુષ લાગતા જ નથી, બહુ ડિફિકલ્ટ છે. સામામાં એકલા ગુણ જોવા, જે સગુણ છે એમાં નિર્ગુણ સ્વરૂપ જોવું એ તો બહુ ઓછા, આવડ જ જોઈએ એના માટે. એટલે સ્નેહ નથી, સત્પુરુષનો સમાગમ કરીએ તો મહારાજ બોલ્યા છે લગભગ અડધો અડધ વચનામૃતમાં ઉપર પાછા એમ બોલે, સત્પુરુષ પ્રગટ થાય, એ સત્પુરુષ કર્મબદ્ધ નથી, એ મહારાજની ઈચ્છાથી કે પોતે જ દયા કરીને આવતા હોય, એ પ્રગટ થાય. પ્રગટ શબ્દ વાપરો, કાં તો ભગવાન પ્રગટ થાય, અવતાર પ્રગટ થાય, આ તો સત્પુરુષ પણ પ્રગટ થાય. મારા વચનામૃતમાં બોલે સત્પુરુષ પ્રગટ થાય, એના સમાગમમાં આવીએ તો થાય. હલો, ત્યારે સોમલો ખાચર બોલ્યા, જે એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ, પણ એવી દ્રઢ પ્રીતિ કેમ થતી નથી? પછી સુજી મહારાજ બોલ્યા, એ પ્રસંગ તો સોમલા ખાચર તો ખૂબ રહેતો હતો મહારાજ ઉપર, પણ વ્યવહારમાં હતા એટલે એમને થયું કે આપણે એવી પ્રીતિ નથી થઈ. આ 2 જણા બ્રહ્માનંદ સ્વામી ને સોમલા ખાતે એ જ સખા ભાવે વધતા થાય, એના જ પ્રશ્ન છે. મહારાજ કહે છે કે અડધા અમારા કરો છો ને અડધા જગતના કરો છો, પ્રસંગ કરીએ છીએ અડધા પોતાના અડધા જગતના, તો શું મૂકી દેવું ન કરવું? એના આરે સ્નેહ, અખંડ સ્મૃતિ થાય તો જ એના સ્નેહ થાય, અને સ્નેહ થાય તો જ અખંડ સ્મૃતિ રહે. ઇટ્સ રિલેટેડ. આપણે કે સ્નેહ કરીએ છીએ એમ ન થાય, અખંડ સ્મૃતિ થવી જોઈએ, પછી અખંડ સ્મૃતિ નથી થતી તો સ્નેહ નથી. એટલે જેમાં સ્નેહ છે એની અખંડ સ્મૃતિ રહે છે. જેમાં સ્નેહ છે એમાં અખંડ સ્મૃતિ,
કઈ સાધના નથી કરવી પડે, વહેલા ઉઠવું નથી પડતું, કારણ કે સ્નેહ છે. શું કામ સ્નેહ છે? સ્વાર્થ. શું કામ સ્વાર્થ છે? દેહ બુદ્ધિ છે, પંચભૂતથી ઘેરાયેલા છે. કાળો વરસાદ તારા દેશમાં નથી, નથી પીળો વરસાદ મારા દેશમાં. આપણે તો જકડાઈ ગયા છે પંચભૂતના ગણવેશમાં, અને પોતાનું માનીએ છીએ ત્યાં સુધી આમાં હેત કરતું નથી ને આને લગતા આના સંબંધીના બધા સ્નેહ થાય છે. ભગવાનને આપણે આપણા નથી સેવ્યા એટલે સ્નેહ નથી થતો, બધાય નથી. સાર્વજનિક કોમ્યુનિટી પ્રોજેક્ટ સ્વામિનારાયણ છે. ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિએ પોતે પોતાને લઈ લેવા જોઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રસંગ તો કરો છો પણ અર્ધો અમારો પ્રસંગ કરો છો ને અર્ધો જગતનો પ્રસંગ કરો છો, તે માટે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી. પછી ગામ વસોના વિપ્ર વાલા ધ્રુવ, તેણે પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે તો એ જીવને વિપરીત ભગવાન વિપરીત ભાવના થઈ છે. ઊંધું સમજી ગયો છે, દેહને પોતાનો સમજ્યો છે, એટલે દેહને લગતા જેટલા છે એ બધા ઉપર પીતી વગર કરે થઈ જાય છે, એમાં ક્યાં એને જ્ઞાન થયું? ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રનની એને કાંઈ લેવા દેવા નથી. ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન એમાં હેત થશે પોતા પણ, એ કોઈ તરછોડી નાખવાનું નથી, પણ બધાએ મહારાજને મોકલેલા એનો મોક્ષ થાય એવી ઈચ્છા એ કરી શકે જેને સ્વામિનારાયણ હેત છે, એના આશીર્વાદ એટલે પડે કે એને સ્વામિનારાયણમાં હેત છે. એ સ્વામિનારાયણ જ રહેતા હોય નારાયણભાઈમાં કે મોટા સદગુરુમાં, મહારાજ અતિરેક રૂપે રહી આવે અને એ સ્વરૂપે બધે જ ચારે કોર છે, વ્યતિરેક રૂપે રહી આવે મહારાજની જ ઈચ્છા હોય અરે. એ તો જીવને વિપરીત ભાવના થઈ છે, જે પોતાને દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહ રૂપે માને છે, અને જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગ્યો છે? તો જેમ કોઈ પુરુષ હોય, તેણે દરજીને ઘેર જઈને ડગલો સિવાડીને પહેર્યો. શું ઉદાહરણ આપ્યું છું મહારાજ? આ તો તમે આને ત્યાં જૈનમાં એટલે એ તમારા મા બાપ થયા, બાકી ચૈતન્ય નોખો જ છે, કોઈનો સગો નથી. આ દેહમાં આવ્યો એટલે તો શું કરો? હું તો ડિવાઇન મિશનમાં કીધું, આઈ એમ પ્રાઉડ ઓફ માય બોડી એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ ઓલ માય ઇન્દ્રિય, ધીસ બોડી આઈ એમ ગોઈંગ ટુ એટેન્ડ સ્વામિનારાયણ. ડિવાઇન મિશનમાં બોલે આ બધા એ આગલા બધા બોલી ગયા હતા, દેહ ભાવ ભૂલવો જોઈએ, બધું દેહ તો રાખવો જોઈએ, આપણે આ દેહ સ્વામિનારાયણ મળવાના છે. આ દેહથી એને ચંદન ચડશે, આ દેહ તમે કરશો, પણ એનો ઉપયોગ ખાલી સુસુસરામાં જ કરીએ સગાવાલાને, એ નહીં. મારા તરફ કંઈક કરવું જોઈએ ને. એને આપણા બધા રોગ માગી લીધા, દુઃખ માગી લીધા, આર્થિક વ્યવસ્થા માગી લીધી, અને આપણે કાંઈ ન કરી શકીએ. કેટલા છે બધું કુરબાન કરી દઈએ એવા, ને મહારાજ આ જાણતા હતા એટલે દશાંશ વિશાંશ કરી દીધા, દસમો ભાગ કા વીસમો ભાગ આ આકરો ન પડે. અરે ત્યારે તે એમ માને, જે દરજી તે મારો બાપ છે અને દરજણ તે મારી માં છે, એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમાં જીવને આ દેહરૂપ જે ડગલો, તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે ને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે, તથા 84 લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિશે પોતા પણ માને અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય, અને તેને પશુ જેવો જાણો. બોલો, પશુને કાંઈ ખબર જ નથી, હોતી જ નથી પશુને ખબર. મોટા થઈ જાય તો બળદ વિચાર ન કરે કે અમારી માં હતી, કોઈ પશુને આ સેન્સ નથી.
તો બહુ મોટી પ્રાપ્તિ છે. મમત્વ નથી એને, આપણે સ્નેહ રાખીએ પણ મમત્વ છે. એટલે મારું સમજી ગયા છે એટલે ચાલો. અને 84 લાખ જાતના જે પોતાની માં બહેન દીકરીઓ અને સ્ત્રીઓ છે એ પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી, કારણ કે આ જન્મે એક પતિ હોય, બીજા જન્મે બીજો પતિ હોય. ને એટલું બધું માણસ જન્મો જન્મ તક બોલો સાત સાત ભવ સુધી આને આ રોજ બાજતા હોય આશીર્વાદ દેવા માટે, સાત જન્મ સુધી આનો આ પતિ છૂટી જાય, એક માંથી છૂટવા નથી બાકી, કાયમ છૂટવા માંગતા. છતાંય 7 જન્મનું માગી લે. આ સપ્તપદીનો અર્થ એ છે, 7 ફેરાનો. પછી શું 7 ફેરા? પછી પહેલી વાર જન્મ કેટલી વાર જન્મો છે? આ મોક્ષ ત્યાં સુધીમાં ભગવાન મળી જાય તો સારું. હલો બોલવા કહીએ કે ઉદાસ કેમ છો એટલો તમે? એટલે કે એકલો છું એટલે ઉદાસ છું. પૂછ્યું એકલો છો સારું છે, વેકેશન ઉપર ગઈ છે મારી વાઈફ, એકલો છો તો સારું છે, 3 મહિના વેકેશન કરતો સારું છે, મારો ઉદાસ કરું કે આજે આવે છે એવો સમાચાર આવ્યા, એટલે ઉદાસ છું કે વેકેશન પૂરું થયું. 7 ફેરા લેવા વાળાને કોઈ એવો મેં જોયો નથી, ગમે તેવા હોય 7 ફેરા સુધી બધે કહે થાય. તો યોગી સ્વામીએ બહુ સરસ દ્રષ્ટાંત દીધું છે કે ચોખા નરજાતિ છે, મગ નરજાતિ, ચોખા કેવા, મગ કેવા, એટલે બે ભેગા કરો તો ખીચડી થઈ જાય. ખીચડી થઈ ગઈ છે ત્યારથી રામાયણ થઈ છે, નોખા હતા ત્યાં સુધી ઠીક હતું. હાલો માટે જે એવા સપ્પણને સાચું માને છે તેને અહમ મમત્વના ઘાટ ટળશે કેમ? અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશવાસના તે ટળવી ઘણી કઠણ છે. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે, એ તો કોઈ નથી હોતું વર્ણનું, આ ક્યાં રહ્યું છે એવું, એ મનુ કરી ગયા છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈષ્ણવ શુદ્ધ, આજે એવું કંઈ છે જ નહીં. તો શું છે આજે? આને બીજામાં નીકળી ગયું છે, એલિવેટેડ. આ નીકળી ગયું, વર્ણાશ્રમનું માન નીકળી ગયું કે એના પીપલ ડોન્ટ બિલીવ, પણ બીજી 4 ચીજ આવી ગઈ છે અંદર, એ રહેવાની જ, કારણ કે માયાના કાર્યમાં બધું આવવું જોઈએ, અહીં સુખ હોય જ નહીં કોઈ દિવસ ન હોય. તો આવું મોટું રચ્યું શું કામ એને? શું કામ? વાય ક્રિએટેડ ઓલ ધીસ? ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય, જેને ઉત્પત્તિ કરી પ્રલય કર્યો છે, એને પ્રલય સર્જ્યો છે કે સંસ્કૃતિથી થાકેલા, એટલે એના માટે એના વિરામ માટે થઈને આ કર્યું છે. આપણે બધાએ ક્યાંક ધૂણી દખાવી હશે, ક્યાંક ભૂલે ચૂકે, ક્યાંક કોઈક મોટા પુરુષના આશીર્વાદ મળી ગયા, એટલે સત્સંગ મેળો છે. આ જબરજસ્ત પ્રાપ્તિ છે, એ આપણે મફત પણ મળી ગઈ છે એટલે કાંઈ એની વેલ્યુ નથી. કંઠી પહેરી લીધી, મંદિર ગયા, ચાંદલો કરી લીધો, સંતના તબા લઈ લીધા, વાત પતી ગઈ એમ નથી. આ તો આગલા જન્મના પુણ્ય છે. મોટા મુનિના ધ્યાનમાં ના આવે એ રેશા મળ્યો જે મુજને બોલાવે. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે
સ્વામિનારાયણ મળ્યા છે ત્યારે આ ક્યાંક ધૂણી દખાવી ગયા છે, ભૂલે ચૂકે ક્યાંક સત્કર્મ કરી નાખ્યા હશે, ઈચ્છા છોડી હશે, કોઈને વેરઝેર છોડી દીધું હશે, અને ભગવાનના કોઈ સંતમાં કોઈ એવામાં આસક્તિ થઈ ગઈ છે, કારણ વાત પતી જાય. આ બધા વ્યવહારનું જે છે આ થી એ બધા ભૂલી જાઓ. યુ હેવ ટુ ટેક ઇન્ડિવિજ્યુઅલી, તમારા પોતાના લાગવા જ, કોમ્યુનિટી પ્રોજેક્ટ નથી સ્વામિનારાયણ. પછી ભલે બધા ભેગા થઈને એની સ્તુતિ કરો, એમાં સમાસ થાય, કારણ કે એની અંદર કોક એવા પુરુષ આવી ગયા હોય તો આપણું ભલું થાય. જેમ સાત સાથે આપણે ભાઈ બોલી ગયા હતા, જેટલા એવા છે બધા એનો છેલ્લો જન્મ મ્યાલ થઈ ગયા ને. કારણ કે એમાં રહીને મહારાજ બોલતા હોય, એ સ્વામિનારાયણના આશીર્વાદ હતા. એટલે ભાઈ બોલ્યા તો મહારાજ ને બાપા કહે છે કે આમાં જેટલા એવા છે જેને તાણ રહી ગયા છે આવવાની, એનો આ છેલ્લો જન્મ. શું સાધન કર્યા છે આપણે, કેટલા પાઠ કર્યા છે, કેટલી અગિયારસ કરી છે, કાંઈ નહીં, રાજીપો. સહજાનંદ ગુરુ બધું સદા ડાયરેક્ટ 1-to-1 આશીર્વાદ દઈ દીધા હતા ભાઈ, કારણ કે એમાં રહીને ત્યારે મહારાજ જ બોલતા પોતાના મુક્તને. સાત શતાબ્દી ઉજવાયામાં મહારાજ વધુ રાજી થાય. જ્યાં સુધી દેહને પોતાનો રૂપ માને છે ત્યાં સુધી સર્વે એની સર્વે સમજણ વૃથા છે, અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણ આવતું નથી. માટે દેહ અને દેહના સંબંધીને હવે ક્યાં રહ્યું બધા લોકોનું મંડળ વાળા, સાધુ કેવા શું કહેવાય, સાધુપણ જ ન આવે. માટે દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ને સર્વ વાસનાનો ત્યાગ કરી બ્રહ્માનંદ સ્વામીને વડતાલનું મંદિર કરતા હતા. નેચરલી જેને ઓળખતા એને કામે લગાડે, એમાં ચારણો આવતા હોય, બીજા કોઈને માનતો એના ભક્તો આવતા હોય, કોકે જઈને કમ્પ્લેન કરી દીધી મહારાજને કે પોતાના જ માણસ ગોઠવે છે. અને પછી તો એને બધા હવે હતા જ બ્રહ્માનંદ સ્વામી તેવા તેજસ્વી, એ કે દેખાય છે એવા નહોતા, જબરદસ્ત પર્સનાલિટી હતા, ઉચ્ચ પડછદ, વિશાળ કાય, અને ચારણ રાજાઓ જેને નમે એ કેવા હોય. મહારાજને કીધું એટલે મહારાજે વડતાલમાં ગયા હતા, પછી બધા કમ્પ્લેન, મહારાજ થયો કે આવા મોટા સંતનો આવું બધા દિવસ, બ્રહ્માનંદ સ્વામી તમે અહીં મંદિરના કામમાં રહી ગયા છો ને, કીર્તન સાંભળવા નથી મળતા, ચાલો તમે અમારે ભેગા. તો એને શું થયું કે થોડેક જાશું મહારાજ સાહેબ ભેગા, મેં કીર્તન બોલશું. ગામ આવ્યું કે બીજું ગામ આવ્યું કે બધા આવી ગયા છે, આને કે નહીં પાંડે જાઓ એમ. સાંજ પડી ગઈ, બ્રહ્માનંદ સ્વામી કે હવે તો જાઉં, કારણ કે ત્યાં બધું કામ બાકી હતું, કડિયાના પગાર દેવાનો હોય, ચૂનાનું, આ બધા હિસાબ એના પાસે હતા. આવડું મોટું મંદિર કર્યું, મારે હવે હું રજા લઉં, કારણ કે મારે તો શું કામ જવું જ તમારે, બાકી જ બરાબર છે કે મારે પૂજા રહી ગઈ છે મહારાજ, કે મારી પૂજા લાવ, એ પૂજા આપી દીધી, જેને કાયમ મહારાજ રાખતા એ પૂજા આપે, હવે આની પૂજા કરો તમે, હાલો ત્યાં જ કીર્તન કરજો. કારણ કે એ બોડીમાં નહોતા વર્તા એટલે દુઃખ નથી. આજે કોકનું કંઈક બધા સાથ સાથ તો એગ્રીમેન્ટ કરે છે, આચાર્ય એ કરે છે એગ્રીમેન્ટ, મને કાઢશો નહીં, મારે આટલું જોઈ, ત્યારે બધા ટકી ગયા. ભીતિ જે બે છે કાયમ, એને કોઈ દી સ્નેહ ન થાય, ફેરલેસ એને સ્નેહ થાય. માટે દેહ અને દેહના સંબંધીને વિશે અહમ્મમત્વનો ત્યાગ કરીને અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને સર્વ વાસનાનો ત્યાગ કરીને, બ્રહ્મરૂપ એટલે મહારાજને તેજ રૂપે
ઓલું એટલું આત્મા નહીં. બ્રહ્માહમ સ્વામિનારાયણ દાસોસ્મિ, આ બ્રહ્મરૂપે એકદમ ચૈતન્યને પ્રકાશયુક્તને આત્માને જોવાની. આપણે શું કામ જોવો? પરમાત્મા મળી ગયા પછી આત્મામાં શું કર્યું છે? શું કામ જોવો? વર્ણન એનું એવું છે કે દેખાય એમ છે નહીં, એ ખાલી ફીલ થાય. તમે તમારા આત્માની ફિલિંગ લ્યો એના કરતાં મહારાજની ફિલિંગ લ્યો તો ભૂજાએ ભૂજા, નેત્રે નેત્ર, ભાલે ભાલ, કપોળે કપોળ, આ મહારાજનું પ્રતિલોમજી થઈ જાય એ સારું છે. કોલો આત્મા દેખાડવું એ અણુસરખો સુખ છે ને, ચૈતન્ય રૂપ છે ને, પ્રકાશયુગ છે ને, નથી ભલે નથી શીખ્યા પણ તેને અર્ધવચ્ચે અટકી જાતો. જી તમને વારે વારે દેહ ધરાવે છે, દુઃખથી મુક્ત નથી કરતો સંપૂર્ણ, એને બદલે પરમાત્માના સ્વરૂપમાં લીન થઈ જાય એટલે એ બધા તકલીફ મટી ગઈ. તો આપણો મૂળ દેહ એ હોવો જોઈએ, મહારાજ રૂપ, દેહ રૂપ નહીં. પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો તકો જે ભગવાનને ભજે છે. સ્વધર્મ એટલે પોતાનો આત્માનો ધર્મ, ચૈતન્યનો ધર્મ, ઈ સ્વધર્મ. બ્રાહ્મણ વૈશ્યક એ બધા નહીં, સ્વધર્મ એટલે આપણું જીવાત્માનો શું ધર્મ છે. ને સર્વ વાસનાનો ત્યાગ કરીને અને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય. એ સાધુ કહેવાય. ખાલી ડબ્બા હતા, ખાલી જોડી હોય એમાં, એ સાધુ કહેવાય. કાંઈ પોતાનું નહીં, એ સાધુ કહેવાય. ખાલી પ્રસાદીની દ્રાક્ષ ઠાકોરજીને ધરાવ્યું હતું પૂજાટણ, એ જમી નિષ્કાન સ્વામી. કોક જોઈ ગયું સ્વામી દ્રાક્ષ જમાડે, બીજે દે આવી ગયા અડધો અડધો કિલો રતલના પડીકા ચાર પાંચ, સ્વામી દ્રાક્ષ જમાડે. સ્વામી કે આ કેમ પડ્યા છે? સ્વામી હરિભક્તો લઈ આવ્યા કે લાવ, મારું એને ખબર પડી ગઈ મારું પૂજાનું પેટી લાવ, આટલી દ્રાક્ષ હોય એમાં. મહારાજને ધરાવીને પછી કોઈ બેઠું હતું જે નહોતા પોતે ખાધી, તે મને ભાડો ત્યાં તું લેવો ને. આ સાધુ ચટાકેદાર કપડાં પહેર્યું એસી ફરે એની વાત નથી. જ્યારથી સંતોએ હરિભક્તો ત્યાં ભિક્ષા માંડવી બંધ કરી ત્યારથી બાહ્ય રીતે ભલે સત્સંગ વધતો દેખાય પણ ઉપાસનાની એટલી પીછેટ થઈ ગઈ છે. કેટલા છે સ્વામિનારાયણ માથું દેવાવાળા? કેટલા જેને સ્વામિનારાયણ માટે પોતાનો ધંધો બંધ કરી દીધો હોય, વ્યવસાય બદલી નાખ્યો હોય, એવા કેટલા? ગોવિંદરાવ મહારાજ કે નવા નવા કપડાં પહેરીને આવ્યા હતા મહેસાણાના ગોવિંદરાવ, એ પગે લાગવા આવ્યા બે જણા, વરકન્યા બે પગે લાગવા આવ્યા. મહારાજ કે ગોવિંદરામ તો નવા કપડાં પહેર્યા છે. મહારાજ મારા લગ્ન થયા. કેના હારે? કે આના હારે, વાઈફ પે આવી હતી પગે લાગવા. મહારાજ કે અમને તો ભાઈ બેન જવા લાગવો છે. હતી ગઈ વાત. ગોવિંદરામે ત્યાંથી ગ્રસ્થાશ્રમ માંડ્યો જ નહીં. આવા કેટલા આપણે એક દાખલો જોઈને રાજી થઈ જાય છે કે વાહ ગોવિંદરામ શું છે. પછી અમુક ઉંમર પછી શાસ્ત્રમાં છૂટ છે, પછી કેટલા છે? પછી નહીં. ત્યારે હરિભક્તો જો આ વધી ગયું હતું, જેના ઘરે આવા સંત જઈને ભિક્ષા માગે એનું બધું સુધરી જાય. આજે પૈસો વધ્યો છે તો એ કોઈક ઘરમાં કંકાસ ને દુઃખ ને માંદગી ને કંઈકનું કંઈક હોય જ છે. પણ કોઈ સત્પુરુષ નથી. આટલું પહેલેથી થાળ થાય એટલે કહી દઈએ પહેલેથી કે આટલું ઘી જોશે, આટલું આ જોશે, પોતાને મેળે રાંધે ચસા ચસ લાગે. ઘણાને ફાવી ગયું છે મિસ્ત્રી જવાનું,
બોલાવી લે બધા રસોઈ થઈ જાય. કઈક પરિવર્તન આવવું જોઈએ, આવશે જ. થાકીને કરો એના કરતા વિચારીને કરવું તો વધુ સારું છે. આવવાનું જ પરિવર્તન. આથી 200 વર્ષ પછી કોણ જાણે કેવું હશે. અરે અને જેને એવું સાધુપણું આવ્યું તેને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું, કાંઈ છેટું ન રહે. આવું સાધુપણું આવે તો કાંઈ છેટું ન રહે. મહારાજ એના સાથે જ હોય. અને હોય જ, આપણા ચર્મચક્ષુથી દેખાય નહીં, જ્યાં મહારાજની કથા થતી હોય એ મહારાજ હોય જ. જેને એની ફિલિંગ થતી હોય એને ખબર પડે, યાદ જ ન આવે. આ બાજુનું અનુસંધાન તૂટતું જાય, એનું ઓલું અનુસંધાન દ્રઢ થતું જાય. અને બીજું, સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે, ને એવો સાધુ તો હું છું. મહારાજે કીધું, આવો જે સાધુ હોય, નિષ્પૃહી નિર્માની, એનામાં મહારાજ જેવા ગુણ છે. આમાં મહારાજ બોલે, એવો સાધુ તું છું. એક વત્તમ તું લખી, એવો નાદિમુક્ત તો હું છું. અનાદિમુક્તને પોતા જેવા તુલ્ય કહી દીધા. આ સાધુઓને આવા જે હોય એને પોતા તુલ્ય કીધા છે. મેં આવા તાત્કા જેવા 500 પરમહંસ કર્યા. સોહમ સાથેની સતત સોહમ સાથેની સતત અનુભૂતિ પરમહંસ 500. એક તો બતાડ્યા છે, સમૂહ મોટો હશે કદાચ, આપણે પરિચય બના આવ્યો હોય, પણ એવાએ તો વધુ ફિકર કરીને કરવું જોઈએ. લોકું ન કરવું જોઈએ પોતાનું. અને એવો સાધુ તો હું છું, જે મારે વર્ણાશ્રમનો લેશ માત્ર માન નથી. લેશ માત્ર માન વર્ણાશ્રમ, કારણ કે એને કોઈ વર્ણાશ્રમ હતો જ નહીં. એ એક જ હતા પાંડે. એવા 5-7 હોય તો એનો હોય કે બાબા સાધુ, વર્ણાશ્રમનું માન નહીં હતું. બોલ્યા છે, અમારે કોઈ બાપ નથી, કોઈ માં નથી, વર્તમૂતમાં જ બોલ્યા છે. આ તો ધર્મપિતા ભક્તિ માતા ત્યાં આવ્યા એટલે ઓલા ધર્મ કહેવાના. હરિપ્રસાદને ધર્મપિતા કહી દીધા. ને એ એને પહેલેથી વિચાર હતો, કારણ કે એને મૂળ સતયુગમાં ધર્મપિતા અને ભક્તિ માતા ત્યાં સતયુગમાં નરનારાયણના મા બાપ તરીકે એને ઓળખાય. એને એ સ્વરૂપ પધરાવવું હતું. આનું નિમિત્ત લઈને નરનારાયણ પેલું મંદિર એને અમદાવાદમાં કર્યું. કેમ છો ભાઈ, મજામાં? ને એવો સાધુ તો હું છું, જે મારે વર્ણાશ્રમનો લેશ માત્ર માન નથી. એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા, તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું, અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. આ બોલ્યા ને સાધુ છે એટલે ગળા એમ સાધુ સમજી ગયા, એટલે મને શિક્ષાને અર્થે છે, પોતે તો પુરુષોત્તમ. ઇતિ વચનામૃતમ આવી તે ગઢડા પ્રથમનું 44મું વચનામૃત થયું. જય જય સ્વામી મહારાજ.